हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विषय अंग्रेजी, यूनिट नंबर 5, बर्ड्स। बर्ड्स नो स्पेलिंग छे BIRDS, बर्ड्स એટલે કે પક્ષીઓ। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચર ની અંદર પક્ષીઓના સ્પેલિંગ શીખી ગયા। આજે આપણે ફોલ લેન્ડની બુક ની અંદર 3 વખત લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, હું બોલું છું અને મારી સાથે તમારે ફોલલેન્ડની બુકની અંદર લખતું જવાનું છે। તો સૌપ્રથમ ફોલલેન્ડની બુકની ઉપર આજની તારીખ, વાર અને યુનિટ નંબર 5, બર્ડ્સ એટલું લખો। બર્ડ્સ એટલે કૌંસમાં લખજો પક્ષીઓ। लखाई गयु विद्यार्थी मित्रों, पहलो स्पेलिंग आपेलो छे हेन नो। हेन एटले के मरघी, तेमनो स्पेलिंग छे HEN, हेन एटले मरघी। तो विद्यार्थी मित्रों, तमारे फोल लाइन नी बुक नी अंदर आ रीते बे हासिया पाड़ी ने पहला हासिया मां स्पेलिंग, वच्चे उच्चार અને છેલ્લા હાસ્યાની અંદર અર્થ લખવાનો છે। તો સૌપ્રથમ હેનનો સ્પેલિંગ લખો HEN, હેન એટલે મરઘી। HEN, હેન એટલે મરઘી। વિદ્યાર્થી મિત્રો, તમારે લખવાની સાથે બોલવાનું પણ છે। HEN, હેન એટલે મરઘી। HEN, હેન એટલે મરઘી। લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો। તેમના પછીનું ચિત્ર આપેલું છે આઉલ, તો આપણે આઉલનો સ્પેલિંગ લખીશું OWL, આઉલ એટલે ઘુવડ। OWL, આઉલ એટલે ઘુવડ। OWL, આઉલ એટલે ઘુવડ। તેમના પછીનું ચિત્ર આપેલું છે કોક, COCK, કોક એટલે કૂકડો। તો લખો વિદ્યાર્થી મિત્રો, COCK, કોક એટલે કૂકડો। COCK, કોક એટલે કૂકડો। COCK, કોક એટલે કૂકડો। તેમના પછીનું ચિત્ર આપેલું છે ક્રો, ક્રો એટલે કે કાગડું। તેમનો સ્પેલિંગ છે CROW, ક્રો એટલે કાગડું। CROW, ક્રો એટલે કાગડું। CROW, ક્રો એટલે કાગડું। તેમના પછી આપેલ છે ડક, ડક એટલે બતક। તેમનો સ્પેલિંગ છે DUCK, ડક એટલે બતક। DUCK, ડક એટલે બતક।
D-U-C-K डक એટલે બતક. તેમના પછીનું ચિત્ર આપેલું છે સ્વોન. સ્વોન એટલે કે હંસ. તેમનો સ્પેલિંગ છે SWAN. સ્વોન એટલે હંસ. SWAN સ્વોન એટલે હંસ. SWAN સ્વોન એટલે હંસ. તેમના પછીનું નીચે ચિત્ર આપેલું છે ડવનું. ડવ એટલે કે કબૂતર. તેમનો સ્પેલિંગ છે DOVE. ડવ એટલે કબૂતર. DOVE ડવ એટલે કબૂતર. DOVE ડવ એટલે કબૂતર. તેમના પછીનું પક્ષીનું ચિત્ર આપેલું છે પેરટ. પેરટ એટલે કે પોપટ. તેમનું સ્પેલિંગ છે PARROT. પેરટ એટલે પોપટ. PARROT પેરટ એટલે પોપટ. PARROT પેરટ એટલે પોપટ. તેમના પછી આપેલ છે સ્પેરો. સ્પેરો એટલે ચકલી. તેમનો સ્પેલિંગ છે SPARROW. સ્પેરો એટલે ચકલી. SPARROW. સ્પેરો એટલે ચકલી. SPARROW સ્પેરો એટલે ચકલી. તેમના પછીનું ચિત્ર આપેલું છે પીકો. પીકો એટલે મોર. તેમનું સ્પેલિંગ છે PEACOCK. પીકો એટલે મોર. PEACOCK પીકોક એટલે મોર. PEACOCK પીકોક એટલે મોર. તેમના પછીનું ચિત્ર આપેલું છે ઈગલ. ઈગલ એટલે ગરુડ. તેમનો સ્પેલિંગ છે EAGLE. ઈગલ એટલે ગરુડ. EAGLE ઈગલ એટલે ગરુડ. EAGLE ઈગલ એટલે ગરુડ. અને છેલ્લે ચિત્ર આપેલું છે સ્ટોક. સ્ટોક એટલે બગલો.
તો તેમનો સ્પેલિંગ છે એસ ટી ઓ આર કે, સ્ટોક એટલે બગલું. એસ ટી ઓ આર કે, સ્ટોક એટલે બગલું. એસ ટી ઓ આર કે, સ્ટોક એટલે બગલું. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો એટલું. આજના લેક્ચરની અંદર આપણે એટલું શીખીશું. હવે આગળના લેક્ચરની અંદર શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.